तो स्टार्ट करें कांदा भाजी बनाना। સૌથી પહેલા હિમાલી બે મોટા કાંદા લીધા છે મેં અને આવી રીતે એને લાંબા પતલા સ્લાઈસમાં કાપી લીધા છે ઓકે એમાં લગભગ 1/2 ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે ઓકે પાંચ ચમચી હળદર અચ્છા સૂકા ધાણા એને શેકી લીધા છે અને પછી એને થોડા કરકરા વાટી લીધા છે ઓકે આ કચરા ક્રશ કરી છે એ લગભગ 2 ટીસ્પૂન સુકા દાણા કેવા લાગે છે આમાં બહુ સરસ એનો ટેસ્ટ આવે છે અત્યાર પણ એની સ્મેલ સરસ આવે છે સ્વાદ મુજબ મીઠું તેલ ગરમ કરવા મૂકી દો હા વહી મળી આ ચારે વસ્તુને એકદમ સરસ પહેલા મિક્સ કરી લેવાની છે અને મિક્સ કરીએ ત્યારે આની જે બધી રિંગ છે બધી છૂટી થઈ જશે ઓકે અને કાંદાનું જે થોડું પાણી છૂટશે એનાથી જ આપણે લોટ પણ બાંધવાનો છે ઓકે તમે કાંદાનો ઉપયોગ કર્યો એના સિવાય બીજા કયા વેજીટેબલ ઉપયોગ કરી શકાય કેટલાક લોકો કાંદા ખાઈ નથી શકતા એટના માટે જે ઓછા તીખા મરચા હોય છે ભાવનગરી મરચા હોય છે એ કાપીને લઈ શકાય પ્લસ તમે કાંદા તમે ના ખાતા હો તો બાજરીના લોટ સાથે લાઈક બીજા કોઈક પણ નાના નાના બટેટા કાપીને કે એમાં સીમલા મરચા કાપીને એ રીતે એને બનાવી શકો લાઈક કબાબ સ્ટાઈલના પરંતુ આ કાંદા ભજીમાં સ્પેશિયલી કાંદા મસ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે અને આ એક મહારાષ્ટ્રની બહુ જ ફેમસ ડિશ પણ છે કે વારંવાર કાંદા ભાજી ઇટ્સ વેરી પોપ્યુલર હિમાલય એક્ચ્યુઅલી જે કાંદા ભાજી છે ત્યાં સ્ટ્રીટ વેન્ડર્સો લાઈક બે બ્રેડની વચ્ચે આપણે પાઉંવડા ખાઈએ સેમ વે કાંદા ભજી બે બ્રેડની વચ્ચે ભરીને ખવાતી હોય છે લોટ એડ કરીએ ચણાનો લોટ છે એ ધીમે ધીમે એડ કરતા જવાનું આ રીતે એટલું છોડીએ છે તો પાણી પણ ખૂબ ગળી જશે હા લાસ્ટમાં આપણે થોડું ખાલી ફક્ત હાથ જ ભીનો થાય એટલું જ પાણી લેવાનું છે ઓકે આશરે કેટલો ચણાનો લોટ જશે આમાં 1 કપ સ્લાઈસ હોય તો ઓલમોસ્ટ 1/2 કપ જેટલો ચણાનો લોટ જોશે ઓકે ચણાનો લોટ એડ કરતા થોડું ધ્યાન રાખવું પડશે નહીં તો ઘણી વખત એવું થાય કે જો ચણાનો લોટ વધારે પડી જાય તો પણ મજા ના આવે હા મળી મેં કીધું એ પ્રમાણે 1 કપ જો કાંદાની સ્લાઈસ હોય તો ઓલમોસ્ટ 1/2 કપ જેટલો ચણાનો લોટ ઇનફ થઈ જાય છે અને આ રીતે છૂટું છૂટું રહેવું જોઈએ હિમાલી આ કાંદા ભજી બે રીતે બને છે એકચ્યુઅલી કોઈ લોકો એકદમ છૂટતા રીતે વેરીને પણ બનાવતા હોય છે અને કોઈ લોકો થોડા પાઇન હોય અને ક્લસ્ટર લાઈક સાઈઝના એ રીતે પણ બનતા હોય છે થોડો પાણી વાળો ભાત કરીએ એકાદ બે ચમચી જેટલું લઈએ છે પાણી પાણી વધારે ના પડી જાય એનું ધ્યાન રાખો પ્લસ આ તેલ વાળા પણ ખાસ નથી થતા કારણ કે આમાં સોળાબાઈ કાપ કે કશું આપણે એડ નથી કર્યું વધારે તીખું ભાવતું હોય તો આમાં જે લીલા મરચા આવે એ પણ ઉભા આ જ કટના કાપીને નાખી શકાય આ સ્ટાર્ટરમાં બીજા કયા મસાલા એડ કરી શકાય અહીં આપણે રેની મેનુ મોનસો મેનુ પ્લાન કરીએ છીએ એટલે ઘરમાં જે અવેલેબલ હોય એવા ઇઝી ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે વાપરવાની ટ્રાય કરી છે અહીં જે મેઇન ફ્લેવર છે તે મરચાની અને આખા ધાણાની છે તમે આદુ મરચા કે લસણ તમે લઈ શકો પરંતુ સ્પેશિયલી આ રેસીપી માટે આટલા સિમ્પલ આ જ મસાલા સરસ લાગે છે થેન્ક યુ આ રીતે જોઈ લેવાનું કે થોડા પડે છે કે નહીં આપણે મૂકવા માંડીએ ગેસ ધીમો કરીએ આ રીતે છૂટા છૂટા નાખી દઉં કેવા તળીએ છે ને એકદમ ગોલ્ડન કરવાનું છે ઓકે ને ક્રિસ્પી તો થશે જ હા ક્રિસ્પી થશે જેમ કોઈને થોડા જો સોફ્ટ જોઈતા હોય તેનાથી થોડું સોફ્ટ ખીરું બનાવી અને પછી મેં કીધું એટલે થોડા ક્લસ્ટર સાઈઝના પણ બનાવો તો એ પણ ખૂબ જ સરસ લાગે છે થોડા પકોડા જેવા જ બનાવીએ છે જ્યારે બ્રેડમાં સર્વ કરીને બનાવવાનો હોય ત્યારે થોડા વડા સ્ટાઈલના બનાવવાના ઠેપીને ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી યુઝ્યુઅલી કાંદા ભજી લસણની સૂકી ચટણી જોડે સર્વ થતું હોય છે
મસ્ત. ઉપરથી પણ લેગ પબરાવીને નાખી શકાય અને સાઈડમાં પણ સર્વ કરી શકાય. અને સાથે લીલા મરચા તળેલા સર્વ કરે છે તમે. લીલા મરચા તળી અને પછી થોડું મીઠું નાખી દીધું છે. તો રેડી છે મોનસૂન મેનુનું સેકન્ડ લેસન, કાંદા ભાજી અને તળેલા મરચા અને લસણની ચટણી જેવું સર્વ કરી શકાય.